विद्यार्थी मित्रों नमस्कार, जय महादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल, धोरण 7 विषय सामाजिक विज्ञान, કે જેમાં આપણે પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘટક, કે જેની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ, ઘણી બધી ભાષાઓ બોલી વિશે જે આપણે વાત કરી ચૂક્યા છીએ, ત્યારબાદ આપણે હવે ભારતના ઉત્સવો, કે ભારતમાં વિવિધ ઉત્સવો જે ઉજવાય છે, બધા રાજ્યોમાં અલગ અલગ ઉત્સવોનું અલગ અલગ મહત્વ છે રહેલું છે, તો આપણે એવા ઘણા બધા ઉત્સવો વિશે જે થોડી થોડી માહિતી મેળવીએ, કે જેમાં સૌપ્રથમ જગન્નાથની રથ યાત્રા, કે જેની સાથે ધાર્મિક સંપ્રદાય પણ જોડાયેલ છે, જેમાં ઓરિસ્સાના પુરીના આવેલ જગન્નાથ સંપ્રદાય જે છે એમાં સુવિખ્યાત છે। જગન્નાથનો અર્થ છે શું થાય છે, તો કે વિશ્વના માલિક, જગતનો નાથ, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે। હવે 12મી સદીના ગંગવંશના રાજા અંગદ વર્મન છે, એને પુરી ખાતે જગન્નાથ મંદિરનું છે એ નિર્માણ કરવાનો નિર્ણય છે એને લીધો હતો, અને ઈસવીસન 1230 માં રાજા અનુપીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી અને પોતાને તેમને પ્રતિનિધિ તરીકે છે એને ઘોષિત કર્યા હતા। હવે આ જગન્નાથની રથયાત્રા વિશે આપણે વિશેષ છે એ માહિતી મેળવતા, કે ઓરિસ્સામાં જીતના મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન છે એ કરેલો હતો, અને તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો સમુદાય પણ તેમનું શાસન છે એ સ્વીકારશે, કે પહેલા છે એ પોતાનું વર્ચસ્વ છે એ મંદિર ઉપર રાખે અને ત્યારબાદ છે એ બીજા સમુદાય ઉપર વર્ચસ્વ જમાવી શકે એવા જે એને કાર્યો છે એ કરેલા હતા, કે વર્ચસ્વ જમાવી અને પોતાનું સ્થાન છે વધારે મજબૂત છે એ બનાવે। હવે પુરીમાં પ્રતિ વર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે, અને જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી અને પુરીમાં ભ્રમણ કરે છે, અને દેશ વિદેશથી અનેક લોકો આ છે એ ઉત્સવમાં જોડાય છે અને ઉત્સાહપૂર્વક એમાં સહભાગી છે એ બને છે। કે આ હતું જગન્નાથ રથયાત્રા। હવે ત્યારબાદ આપણે હોળીનું છે એ મહત્વ જોઈએ, તો કે હોળીનો તહેવાર ભારતમાં છે એ ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં તેનું વિશેષ મહત્વ છે એ રહેલું છે, કે આ તહેવારમાં બે દિવસનો હોય છે, કે પહેલા દિવસે છે હોળી હોય છે અને એના બીજા દિવસે છે ધૂળેટી હોય છે। હવે આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં છે આવે છે, કે જે ખરાબ શક્તિ હોય એની ઉપર સારી શક્તિનું વર્ચસ્વ એ માટે છે એને ઉજવવામાં આવે છે, કે આ દિવસે સાંજના સમયે હોળીનું પ્રજન કરી અને હોળી છે એ પ્રગટાવવામાં આવે છે, અને ધૂળાટાના દિવસે એકબીજાને રંગો છાંટી અને ઉજવણી કરવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે હોળીનું બીજું મહત્વ પણ શું આવ્યું છે, કે પ્રહલાદ નામનો એક વિષ્ણુનો ભક્ત હતો, કે તેના મિત્ર હિરણ્યકશ્યપ, હવે એ પોતે છે એ ભગવાન માનતો અને પ્રહલાદ છે એ વિષ્ણુનો ભક્ત હતો એ એને ગમતું નહીં, એ માટે એને એનું છે વધ કરવો હતો, અને માટે જ પ્રહલાદના ભાઈ છે એ એને હોળીમાં લઈ ખોળામાં લઈ અને બેસે છે। હવે એના જે ભાઈ છે એની પાસે એવી એક સાર હતી કે એ ઓઢીને બેસે, અગ્નિમાં જો બેસે તો એને કાંઈ પણ અગ્નિ છે એ નુકસાન પહોંચાડી શકે નહીં, પણ આમાં એ પ્રહલાદ છે એનું મન છે એ ચોખ્ખું હતું, ભગવાનનો ભક્ત હતો, અને એમાં છે એ શું થઈ જાય છે કે એનું ઊંધું થઈ જાય છે અને પ્રહલાદની ઉપર પવનના લીધે સાર આવી જાય છે અને હોળિકા છે એ બળી જાય છે, અને ત્યારથી આપણે હોળી નામનો ઉત્સવ છે એ ઉજવીએ છીએ, અને પ્રહલાદ છે એ વિષ્ણુનો ભક્ત હતો અને બચી જાય છે, એટલે એના બીજા દિવસે આપણે એકબીજાને રંગો છાંટી અને એને ઉજવીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે લટમાર હોળી બરસાના,
તો કે બરસાના ઉત્તર પ્રદેશમાં ઉજવવાની હોળી લઠમણ હોળી પણ તરીકે પણ છે ઈ ઓળખાય છે. હવે બરસાના છે ઈ રાધાજીનું જન્મસ્થળ છે. અહી નંદગામ શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો બરસાના સ્ત્રીઓ સાથે હોળી રમવા છે ઈ આવે છે અને રાધાજીના મંદિર પર ધજા છે એ ચડાવવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રીઓ દ્વારા લઠ એટલે કે જાડી લાકડી હોય, લઠને શું કહેવાય, જાડી લાકડી કે જેને આપણે લઠ તરીકે ઓળખીએ, એ પુરુષોનું સ્વાગત કરવામાં છે એ આવે છે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરે છે. તેથી આ લઠમાર હોળી તરીકે છે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈ લોહડી પંજાબ, એ એક પંજાબનો ઉત્સવ છે, પંજાબનો તહેવાર છે કે પંજાબમાં સારી રીતે ઉજવવામાં આવતો તહેવાર હોય તો એ લોહડી છે. કે આ તહેવાર છે હોળીને મળતો આવે છે કે શીખ સમુદાય દ્વારા આ તહેવાર 13મી સદીમાં 13મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પહેલા જે ઉજવવામાં આવે છે. હવે આપણે જોઈએ છીએ કે આપણે મકર સંક્રાંતિનું મહત્વ છે એ ખૂબ જ રહેલું છે. 14 જાન્યુઆરીએ જે મકર સંક્રાંતિ આવે છે અને એના આગલો દિવસ એટલે કે 13 જાન્યુઆરીના દિવસે આ છે એ ઉજવવામાં આવે છે. હવે રાત્રે અગ્નિ પ્રગટાવી કે તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી અને તેમાં મીઠાઈઓ છે એ અર્પણ કરે છે. જેમ આપણે હોળીમાં છે એ ખજૂર છે એ નાખતા હોય, નાળિયેર છે એ નાખતા હોય, મીઠાઈ છે એ નાખતા હોય, એવી રીતે એની પૂજા કરતા હોય એવી રીતે એમાં પણ મીઠાઈઓ છે એ અર્પણ કરવામાં આવે છે. હવે આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પણ પ્રતિક હોવાનું છે એ માનવામાં આવે છે. આ તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીના આસપાસના જે વિસ્તારો છે એના વસતા શીખ સમુદાય દ્વારા હર્ષોત્સવથી એટલે કે ખુશીથી આ તહેવાર છે એ ઉજવવામાં આવે છે. કે એનો મુખ્ય તહેવાર તરીકે છે એ લોહડી છે એ ગણાય છે. ત્યારબાદ આપણે જે પોંગલ, પોંગલ એ તમિલનાડુ રાજ્યનો, તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર છે એ ઉજવવામાં આવે છે. પોંગલની ઉજવણી તમિલનાડુ તમિલ મહિનામાં થઈ જાન્યુઆરી મહિનાના મધ્ય ભાગમાં એટલે કે તમિલનાડુમાં જે એના અલગ મહિનાઓ હોય એટલે કે તમિલ મહિનામાં થાય અને જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગ જ્યારે હોય એના પ્રથમ દિવસે છે એની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે પોંગલ નામની છે એ વાનગી બનાવવામાં આવે છે. હવે તમિલ ભાષામાં પોંગલનો અર્થ શું થાય છે, તો કે ઉકાળવું. પોંગલનો અર્થ થાય છે ઉકાળવું, જેમ આપણે પાણી ઉકાળતા હોય, દૂધ ઉકાળતા હોય, કોઈ પણ પ્રવાહી છે એ ઉકાળતા હોય, એવી રીતે પોંગલનો અર્થ થાય છે ઉકાળવું. કે જેમાં ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડ વાસણમાં ઉકાળીને પોંગલ છે એ બનાવવામાં આવે. કે આટલી બધી વસ્તુ ભેગી કરી અને એક વાસણ એક પાત્રમાં નાખી અને એને ઉકાળવામાં આવે છે અને આ વાનગી પીણુંને સુકન છે એ ગણવામાં આવે છે. એટલે કે એવું એક પીણું બનાવવામાં આવે અને એ પોંગલને એ સુકન તરીકે છે એ ઓળખે છે. ત્યારબાદ આપણે જોઈએ ઓણમ, તો કે ઓણમ છે એને આપણે ઓનમ તરીકે પણ ઓળખાય. કે કેરળમાં ઉજવાતો આ તહેવાર એ ખૂબ જ મહત્વ છે એ ધરાવે છે. હવે ઓણમ છે એ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. જેમ આપણે ગરબા નવરાત્રિ છે એ 9 દિવસ ઉજવીએ છીએ, એવી જ રીતે ઓણમ છે એ 10 દિવસ સુધી ચાલતો અને ઉજવાતો તહેવાર છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને ઘણી નૌકા સ્પર્ધા છે, વલમકાલી તરીકે પણ એ ઓળખાય છે અને આ તહેવારમાં સાધિયા નામનું ભોજન છે એ લેવામાં આવે છે. કે આવી રીતે આ ઓણમ નામનો તહેવાર છે એ ઉજવાય છે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે આપણા ભારતનો મુખ્ય તહેવાર કે જે બધા લોકો ઉજવતા હોય છે, તો કે દિવાળી. આપણને ખબર છે કે દિવાળી છે એ ખૂબ ખુશીનો તહેવાર છે અને બધા લોકો છે એ દિવાળી ઉજવતા હોય છે. આ અલગ અલગ રાજ્યોના તહેવાર હતા પણ દિવાળી એક એવો તહેવાર છે કે એ બધા ભેગા થઈ અને આપણે ઉજવીએ છીએ. કે દિવાળી એ વર્ષના અંતિમ દિવસે આસો વદ અમાસ
विक्रम संवत नो छेलो दिवस छे एम कहेवाय अने ए दिवसे उजवातो आपणो दिवाळी नो खूब ज सरस छे ई तेहवार छे। आ तेहवार साथे वाघ बारस, धनतेरस, काळी चौदस, नूतन वर्ष वगैरे तेहवारो पण जोडायेला छे। के आपणे वाघ बारस थी शुरुआत करीए के धनतेरस के त्यांथी शुरुआत करीए तो काळी चौदस, दिवाळी, नूतन वर्ष, भाई बीज અને છેલ્લે આપણે શું ઉજવીએ છીએ લાભ પાછળ અને ત્યારથી આપણે ધંધા રોજગારીની છે એ શરૂઆત કરીએ છીએ। તો આ તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખાય છે। આવો દિવાળીનો ખૂબ જ સરસ તહેવાર છે એ આપણે ખૂબ જ સારી રીતે ઉજવીએ છીએ। ત્યારબાદ આપણે જોઈએ કે દુર્ગા પૂજા, પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે ગણાય છે અને ખૂબ જ સારું એવું મહત્વ છે એનું ત્યાં રહેલું છે। દુર્ગા દેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી, દુર્ગા દેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી છે એ દુર્ગા પૂજા ઉત્સવથી છે એ કરવામાં આવે છે। 10 દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લા દિવસે વિશેષ અનુષ્ઠાન અને માતાજીના મૂર્તિ જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે અને આ ઉત્સવ માટે મોટે ભાગે છે એ બધા રાજ્યોમાં નાના મોટા પાયે છે એ ઉજવવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ નાતા કે જે થોડા જ દિવસમાં હમણાં આવશે, ક્યારે આવશે? 25 ડિસેમ્બરે, કે એ પણ આપણે ખૂબ સારી રીતે છે એ ઉજવીએ છીએ। કે ઈસુ ખ્રિસ્તીના જન્મ દિવસ 25 ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો નાતાલ એટલે કે ક્રિસમસ તરીકે આપણે ધામધૂમથી છે અને શ્રદ્ધાથી ઉજવીએ છીએ। આપણે જોઈએ તો આપણી સ્કૂલમાં છે ત્યાં એ દરમિયાન કોમ્પિટિશન પણ છે એ રાખવામાં આવે છે અને આ તહેવાર દરમિયાન ઘર તથા અન્ય શુભ સુશોભનથી છે એ શણગારવામાં આવે છે કે આ ઈસુ ખ્રિસ્તીના જન્મદિવસને ઉજવવામાં આવે છે। આ દિવસે તેઓ ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવી અને પ્રાર્થના કરે છે તેમજ એકબીજાને ભેટ આપે છે, ગિફ્ટ આપે છે અને 1 જાન્યુઆરી આ દિવસને તેઓ નવા વર્ષ તરીકે ઉજવે છે અને ત્યારબાદ 1 જાન્યુઆરી એટલે કે વર્ષની શરૂઆત કરે છે અને એકબીજાને ભેટ આપી અને પોતાનો વર્ષ સારું જાય એવી શુભકામના પણ આપે છે। હવે ત્યારબાદ જોઈએ મોહરમ અને ઈદ। હવે મોહરમ તો હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર શહીદીની યાદમાં મુસ્લિમો છે એ મોહરમને શોક દિવસ તરીકે છે એ ઉજવે છે। આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે, મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરી અને શોક છે એ પ્રદર્શિત કરે છે કે દુઃખ વ્યક્ત કરે છે એમ। હવે આપણે જોઈએ કે ઈદ, મોહરમ પછી જોઈએ ઈદ, તો કે ઇસ્લામ ધર્મમાં 2 ઈદ માનવામાં આવે છે, એક ઈદ ઉલ ફિત્ર અને બીજું છે ઈદ ઉલ અઝહા, એવી 2 ઈદ છે એ માનવામાં આવે છે। ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદ તરીકે પણ ઓળખીએ છીએ અને પવિત્ર રમઝાન માસના રોજા એટલે કે ઉપવાસ છે એ આખા દિવસ છે એ કરવામાં આવે છે અને એ પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સાથે નમાઝ પઢે છે અને નમાઝ બાદ છે એ એકબીજાને ભેટી અને ઈદ મુબારકની બારી છે એ આપે છે। ઈદ ઉલ અઝા એટલે કે બલિદાનની ઈદ, આ ઈદ પવિત્ર હજ મક્કામાં આપે પવિત્ર કાબાની યાત્રા સાથે છે જોડાયેલી છે। આ 2 ઈદનું અલગ અલગ મહત્વ છે એ આપણને જોવા મળે છે। ત્યારબાદ આપણે જોઈએ પતેતીનો તહેવાર, તો કે પતેતી એ પારસીઓનો મહત્વનો તહેવાર છે એ ગણવામાં આવે છે। હવે પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસો ધાર્મિક પર્વ તરીકે છે એ ઉજવાય છે। આ 5 દિવસો છેલ્લો દિવસ, આ 5 દિવસોમાંથી જે છેલ્લો દિવસ છે એને પ્રાશ્ચિતના દિવસ તરીકે છે એ ઉજવવામાં આવે છે। પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલચૂક, ગુના ઉપાય માટે દિલથી પસ્તાવો કરે છે અને માફી પણ છે એ માંગતા હોય છે। પતેતીના દિવસે પારસીઓ તેના પ્રાર્થના ગૃહમાં 11મીમાં જઈ આવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં જે આપવામાં આવેલ હોય એ પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે
पतेती ना बीजा दिवसे तेओ नवरोज એટલે કે નવા દિવસ તરીકે થઈ એને ઉજવવામાં આવે છે અને આ દિવસે કોઈ પણ વ્યક્તિથી ભૂલચૂક થઈ હોય તો એની માફી પણ એ લોકો તે માંગતા હોય છે હવે ત્યારબાદ આપણે જોઈએ ચેટીચાંદ તો કે ચેટીચાંદ એ સિંધી ભાઈ બહેનોના તહેવાર છે ચૈત્ર સુદ એકમના દિવસને સિંધી દિવસ તરીકે છે એ ઉજવવામાં આવે છે તેઓ એકબીજાને નવા વર્ષના એટલે કે નૂતન વર્ષ અભિનંદન એ પાઠવે છે આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલના શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ આ તહેવાર છે એ ખૂબ જ સારી રીતે ઉજવતા હોય છે તાહેરી એટલે કે મીઠો ભાત ભાત છે એ પ્રસાદ તરીકે છે એ બધાને વહેંચે છે વિદ્યાર્થી મિત્રો આ બધા છે એ ભારતના ઉત્સવો હતા એના વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી હતી ત્યારબાદ આપણે જોઈએ ગુજરાતના મુખ્ય ઉત્સવો હવે આપણે એમાં નવરાત્રિ તહેવાર વિશે છે જોઈએ કે આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસે આ નવરાત્રિ તરીકેનો તહેવાર છે એ ઉજવવામાં આવે છે નવરાત્રિ એ શક્તિની આરાધનાનું પ્રતીક છે એ પર્વ છે એ કહેવામાં આવે છે આ નવ દિવસો દરમિયાન આપણે દુર્ગાનું માં દુર્ગાનું છે એ પૂજન કરીએ છીએ અને નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રાસ છે એ રમાય છે આપણે ગુજરાતનો મુખ્ય તહેવાર તરીકે છે આપણે કહેવામાં આવે છે અને ગરબા એ ગુજરાતની આગવી ઓળખ છે એવું કહેવાય છે કે ખૂબ જ સારી રીતે આપણે ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ ઉલ્લાસથી ઉજવીએ છીએ અને આપણે નવરાત્રિનો તહેવાર છે એનું વિશેષ મહત્વ છે એ ગુજરાત સાથે જોડાયેલું છે હવે ત્યારબાદ આપણે જોઈએ ઉત્તરાયણ તો કે સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે કે ઉત્તરાયણ કે તેને આપણે મકર સંક્રાંતિ તરીકે છે એ ઓળખીએ છીએ અને એ આપણે ખૂબ જ મહત્વનો તહેવાર છે ગણાય છે હવે આપણે જોઈએ રથયાત્રા તો કે જગન્નાથપુરીની રથયાત્રામાં જેમ ભારતના વિવિધ ભાગોમાં અષાઢ મહિનાની બીજ જે છે અષાઢ જૂન બીજ તરીકે આપણે ઓળખીએ છીએ એ દિવસે જગન્નાથની રથયાત્રા છે એ નીકળે છે કે જેમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા છે એનું ખૂબ જ મહત્વ છે કે જેમાં અમદાવાદમાં આ રથયાત્રા છે એ હાથી ઘોડા પછી અખાડો સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં છે એ લોકો છે એ આ રથયાત્રામાં જોડાય છે અને ભગવાનની પૂજા છે એ આરાધના છે એ કરતા હોય છે કે રથયાત્રાનું પણ ખૂબ મહત્વ છે રહેલું છે કે જેમાં આપણે પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાને છે એ આરંભ કરવામાં આવે છે શરૂઆત કરવામાં આવે છે એને રથયાત્રામાં ભગવાન જગન્નાથ મોટા ભાઈ બલરામ એટલે કે બલભા અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ અને નગરચર્યા માટે છે એ નીકળે છે અને ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનું શ્રેય સંત શ્રી નરસિંહદાસજી ઈસવીસન 1898માં એને છે એ શરૂઆત કરી હતી અને એના ફાળે છે એ જાય છે અને સોનાના સાવરણાથી રથની આગળનો જે રસ્તો છે એ સાફ કરવામાં આવે છે અને જેને આપણે પહિંદ વિધિ છે એવું કરવા કહેવામાં આવે છે કે પહિંદ વિધિ તરીકે છે એને ઓળખાય છે કે આ રથયાત્રાનું મહત્વ છે એ આપેલું છે હવે ત્યારબાદ આપણે જોઈએ મેળાઓ કે ગુજરાતના મેળાઓ કે ગુજરાતમાં કઈ જગ્યાએ મેળાઓ ભરાય છે એનું મહત્વ શું રહેલું છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કર્ણાટકનો મેળો કે સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોક સંસ્કૃતિને જોવા અને જાણવા માટે જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો છે એ ખૂબ જ સારું સ્થાન છે તરણેતરનો મેળો છે ત્રીજ અને ચોથ પાંચમ એમ ત્રણ દિવસ છે એ ચાલે છે ત્રીજ ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ સુધી છે એને માનવામાં આવે છે અને મેળો છે એ ઉજવવામાં આવે છે જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિ પંચમી એનો દિવસ છે એ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તરણેતરની મેળાની મુખ્ય ત્રણ વિશેષતાઓ છે એ જોડાયેલી છે કે જેમ કે સામસામાં બોલાતા દુહા સામસામાં એટલે કે એકબીજાની સામે સામે છે એ દુહા બોલતા હોય
એ દુહા વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર, એટલે કે સાંજ પડે અને શરૂઆત થાય રાતની, કે ત્યારથી ભજનની શરૂઆત થઈ જાય તો છેક બીજી સવાર સુધી છે એ ભજનો ચાલતા હોય, લોકો છે ભજનો ગાતા હોય. હવે બસો બસો ભાઈ બહેનો એક સાથે લેવાતા રાસ, કે જેને આપણે ઉડા અને હાજા રાસ તરીકે છે ઓળખીએ છીએ, એનું ખૂબ જ મહત્વ છે રહેલું છે. ત્યારબાદ આપણે જોઈએ ગોઠાણો મેળો, તો કે ગુજરાતમાં ઉત્સવોમાં લોકમેળાનું આખું સ્થાન છે એ ગોઠાણો મેળો ધરાવે છે, અને ગુજરાતની સંસ્કૃતિના સાચા દર્શન તેના ભાતીગળ મેળામાં થાય છે. આવો જ એક અનોખો મેળો છે એટલે કે ગોઠાણો મેળો. હવે આ મેળો તેના પૌરાણિક મહાત્મ્ય સાથે આર્થિક ઉપાર્જનના હેતુથી છે ઓજાય છે, અને જ્યાં મુખ્યત્વે ગધેડાનો વેપાર છે એ કરવામાં આવે છે, કે ગધેડાની લે વેચ ગોઠાણા મેળામાં છે એ થાય છે. અને ત્યારબાદ આપણે જોઈએ કે ભવનાથનો મેળો, આ તો તમે સાંભળેલું જ હશે કે ભવનાથનો મેળો, કે જે ગુજરાત રાજ્યના જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણ રેખા નદીના કિનારે છે એ ભવનાથનો મેળો છે એ યોજવામાં આવે છે. અને ભવનાથના મેળામાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિ ભગવાન ભવનાથની પૂજા છે એ કરવામાં આવે છે, અને ગુજરાતના ખૂણે ખૂણેથી જે સાધુ સંતો હોય એ ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં છે એ ભેગા થાય છે, અને ભગવાન ભવનાથની મહાદેવની પૂજા છે એ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે શામળાજી ગદાધારનો મેળો, તો કે શામળાજીના મેળા તરીકે જાણીતો વિશાળ મેળો કારતક સુદ પૂનમના દિવસે છે એ ભરાય છે. મેળાની શરૂઆત છે એ દેવઉઠી 11 થી શરૂ થાય છે, અને આ મેળો 3 અઠવાડિયા ચાલે છે. જો 2 દિવસ હોય, 3 દિવસ હોય, 5 દિવસ હોય, પણ આ મેળો છે એ 3 અઠવાડિયા સુધી ચાલે છે. મેળા દરમિયાન મેશ્વો નદીમાં સ્નાન કરવાનું છે એ ખૂબ જ મહત્વ રહેલું છે, કે આ મેળા દરમિયાન મેશ્વો નદી જે આવેલી છે એમાં સ્નાન કરવું, એમાં ડૂબકી લગાવવી, એનું મહત્વ છે એ ખૂબ જ રહેલું છે. ત્યારબાદ છે પલ્લીનો મેળો, તો કે કહેવાય છે કે સૃષ્ટિના નિર્માણથી અહીં બિરાજમાન માતા છે. ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશથી પણ અહીં છે એ ભક્તો આવે છે. ભાદરવી પૂનમનો મેળો, કે જે અંબાજીમાં વર્ષે 2 થી 3 મેળાઓ છે એ ભરાય છે, અને દર ભાદરવી પૂનમે પણ અહીં મેળાઓ છે એ ભરાય છે. ત્યારબાદ આવેલો છે સરખેજનો મેળો. ત્યારબાદ છે ગોળ ગધેડાનો મેળો, કે જે પંચમહાલ વિસ્તારમાં હોળીબાર પાંચમ સાતમ કે 12 નક્કી કરેલા દિવસે મોટા મેદાનમાં સ્ત્રી પુરુષો ઢોલ વગાડતા આનંદ ઉલ્લાસથી નાચતા ગાતા છે એ મેળામાં ભાગ લે છે, કે જેમાં એ માછડા ઉપર છે એ ગોળ ભરેલી પોટલી છે એ લટકાવવામાં આવે છે. જેવી રીતે જન્માષ્ટમીમાં આપણે ઉપર છે માખણની મટકી છે એ રાખવામાં આવે છે, એમ ત્યાં માછડા ઉપર ગોળની પોટલી છે એ લટકાવવામાં આવે છે. જે યુવાન તેને લેવા માટે પ્રયત્ન કરે તેને સ્ત્રીઓ છે એ શું કરે, લાકડી મારી અને રોકવાનો પ્રયત્ન કરે છે, અને તેમાં જે વિજય ગણાય છે તેને પ્રશંસાના ગીતો ગવાય છે, અને પોટલામાંથી બધાને ગોળના ગાંગડા છે એ વહેંચે છે. આવી રીતે એ મેળાનો ઉત્સવ છે એ ઉજવાય છે. ત્યારબાદ છે ચિત્ર વિચિત્રનો મેળો. નામ જ કેવું છે, ચિત્ર વિચિત્રનો મેળો. મહાભારત કાળના ચિત્ર વિચિત્ર મહાદેવ મહા મંદિર ખાતે છે એ હોળીના તહેવાર પછી 14મા દિવસે છે એ યોજવામાં આવે છે. આ મંદિર સાબરમતી અને આકુળ અને વ્યાકુળ એ 3 નદીઓના સંગમ સ્થાન પર આવેલું છે. સાબરમતી, આકુળ અને વ્યાકુળ એ 3 નદીઓના સંગમ સ્થાન પર છે એ આવેલું છે એવું કહેવામાં આવે છે. હવે જોઈએ માધવપુરનો મેળો. તો માધવપુરમાં ચૈત્ર સુદ એટલે કે રામનવમીના દિવસે લગ્નોત્સવને કેન્દ્રમાં રાખી અને ભક્તિ કીર્તનનો 5 દિવસનો માધવપુરનો છે એ મેળો હોય છે, અને આ મેળાની શરૂઆત લગભગ 13મી સદીની આસપાસ છે એ થઈ હશે એવું માનવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે મીર દાતારનો ઉર્સ મુબારક, કે ગુજરાતના સૂફી સંતોની પરંપરામાં સૈયદ અલીનું સ્થાન છે એ નોંધપાત્ર છે, અને સલ્તનત કાળ એ
सूफी संत तेमनी प्रजालक्षी शहादत ने कारणे आजे मीरदाता तरीके छे प्रसिद्ध छे। गुजरातना મહેસાણા જિલ્લામાં ઉઝા તાલુકાના ઉનાવા ગામમાં પુષ્પાવતી નદી જે આવેલી છે અને એ નદીના કાંઠે તેમની મઝાર દરગાહ છે અને મીર એટલે કે બહાદુર અને દાતા એટલે દાનવી એવો એનો અર્થ થાય છે અને સૈયદ અલીની શહાદત લોકો યાદ કરે છે અને તેની દરગાહ પર શ્રદ્ધાનું લોકો છે એનો મેળો ભરાય છે અને પ્રતિ વર્ષે મહરમની 28મી તારીખે છે એ ત્યાં ઉરુસ છે ભરાય છે કે આ આપણે મેળાઓની વિશેષતા હતી। હવે આવતા પીરિયડમાં બાળકો આપણે મેળાઓ કયા જિલ્લામાં આવેલા છે એના વિશે વિશેષ છે એ માહિતી મેળવશું અને આગળના ટોપિક વિશે છે એ વધારે અભ્યાસ કરીશું જેમાં